નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ પર. આજે આપણે જોવાનું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા એક તેને અગાઉની જે ઘટ હતી તેની એક ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે. તો ટોટલ 281 જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીમાં શું શું છે, ક્વોલિફિકેશન શું માંગેલું છે, તેમજ તેમાં ફી મર્યાદા અને જે સિલેબસ શું છે તે બધું આપણે આજના વિડીયો લેક્ચરમાં જોઈશું. તો મિત્રો, આ ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ જે છે તે આવતીકાલે 1/7/2018 થી થશે. તો ધ્યાનથી જ વળી લેજો, 1/7/2018 થી આ ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થશે અને આવતી 31/7/2018 સુધી તેના ફોર્મ ભરાશે. તો આ ફોર્મ કઈ વેબસાઇટ પર, તો અહીં તમને આપેલ છે ojasgujarat.gov.in આ વેબસાઇટ પર આ GSRTC ના જે છે તે ફોર્મ ભરાશે. તો ઘણી ખરી અલગ અલગ ભરતી માટે ફોર્મ આપણે આપેલા છે. તો જોઈએ આપણે કઈ કઈ ભરતી છે. તો મિત્રો, એક ઘણા પ્રકારની ભરતી આપેલ છે. જોતા જઈએ આપણે, સૌપ્રથમ છે જુનિયર એકાઉન્ટની. જુનિયર એકાઉન્ટની 15 પોસ્ટ છે. ત્યાર પછી છે સિનિયર એકાઉન્ટ અથવા તો ઇન્સ્પેક્ટર ઓફ એકાઉન્ટની 6 પોસ્ટ છે. ત્યાર પછી છે સ્ટોરકીપર, જે સ્ટોરકીપરની 9 પોસ્ટ છે. પછી છે ક્લાર્કની. મિત્રો, મોસ્ટ ઓફ મોટી એવી ભરતી છે, 93 જગ્યા છે. ત્યાર પછી છે ટ્રાફિક કંટ્રોલરની બી મોટી જગ્યા છે, 65 જગ્યા છે. ત્યાર પછી છે સિક્યુરિટી આસિસ્ટન્ટ, તો સિક્યુરિટી આસિસ્ટન્ટની 8 પોસ્ટ છે. પછી છે જુનિયર આસિસ્ટન્ટ, તો જુનિયર આસિસ્ટન્ટની 29 પોસ્ટ છે. ત્યાર પછી છે સિનિયર આસિસ્ટન્ટ, તો સિનિયર આસિસ્ટન્ટની 3 પોસ્ટ છે. ત્યાર પછી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, એની 21 પોસ્ટ. પછી ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે, અહીં ટ્રાફિક કંટ્રોલર હતું, ત્યાર પછી અહીં ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે, તેની 22 પોસ્ટ છે. પછી છે આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ, તેની 1 પોસ્ટ છે. અને આસિસ્ટન્ટ સિક્યુરિટી ઇન્સ્પેક્ટરની 9 પોસ્ટ છે. તેમ ટોટલ મળીને ટોટલ 281 પોસ્ટ છે. તો મિત્રો, અહીં આપણે જે અલગ બધાની માટે અલગ અલગ જે છે તેની PDF બનાવવામાં આવે છે. તો આપણે અહીં ક્લર્કની ભરતી જે છે, તો ક્લર્કની ભરતી વિશે આપણે ડિટેલમાં આપણે જોઈશું. આપણે તો કક્ષાનું નામ શું છે, તો કક્ષાનું નામ છે ક્લાર્કની ભરતી છે, જેમાં તમારો ફિક્સ પગાર કેટલો રહેશે, તો 5 વર્ષ માટે મિત્રો તમારો 10,000 ફિક્સ પગાર રહેશે. અને ક્લાર્કની ટોટલ જગ્યા જે છે તે 93 છે, તેમાં બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે સામાન્ય 32 છે, એટલે કે પુરુષો માટેની 32, મહિલાઓ માટેની 12 છે, જેમાં 33% અનામત મળશે. ત્યાર પછી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તેમાં પુરુષોની 4 અને મહિલાની 13 છે. અનુસૂચિત જનજાતિમાં મહિલાની 1 છે. ત્યાર પછી અનુસૂચિત જનજાતિમાં પુરુષો 15 અને મહિલા 16, એમ કુલ જગ્યાઓ જે છે માજી સૈનિકમાં જે છે તેમાં 3 છે. તો ટોટલ મળીને 93 જગ્યા છે. તો મિત્રો, ખૂબ સારી એવી વેકેન્સી છે. જો તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમારા માટે ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. તો મિત્રો, આ જે ભરતી જે છે તે અગાઉની જે ભરતી થઈ હતી તેમાં ઘટ પડી હતી. તો ઘણા ખરા મિત્રો જે બધે આપણે ગૌણ સેવાની છે તેમજ GPSC છે તે બધી એક્ઝામમાં ક્વોલિફાય થયેલા હતા, જેથી કરીને આ જે જોબ છે તે છોડીને તે ચાલ્યા ગયા હતા. તેને લીધે આ જે જગ્યા જે છે 281 ખાલી પડી છે, તેને લીધે એક આ રિક્રુટમેન્ટ બહાર પડી છે. તો આમાં વય મર્યાદા કેટલી છે, તો વય મર્યાદા જે છે તે છે 18-33 વર્ષની ઉંમરના કોઈ બી વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કેટલી છે, તો HSC માંગેલ છે. તો મિત્રો, 12 પાસ હોય તો 12 પાસ, તેમજ અગ્રતા તમે કોઈ શૈક્ષણિક લાયકાત મેળવેલ હોય કે તમે યુનિવર્સિટીમાં તમે મેળવેલ હોય, ગ્રેજ્યુએટ થયેલા હો, તેમજ તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તે બી વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. તો તમારું જેટલું બી હાયર એજ્યુકેશન છે તેમાં તમને અહીં બેનિફિટ થવાનો છે. તો તેના માટેનું વેઇટેજ ગુણ શું છે તે આપણે જોઈશું હવે. તો અહીં જે વેઇટેજ ગુણ છે તે ટોટલ 100 માર્ક્સનું છે, તેમાં 70 માર્ક્સ જે છે તે તમારા શૈક્ષણિક લાયકાતના એટલે કે ધોરણ 12 અને ગ્રેજ્યુએશનમાં તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તેના ઉપરથી તમને એમ મળશે. અને બાકીના જે 30 માર્ક્સ જે છે તે તમને 100 માર્ક્સની આપણે OMR પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે, તેમાંથી તમે જે મેળવશો તેમાંથી મળશે. અહીં લખેલ છે OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ કોમ્પ્યુટર કાર્યક્ષમતા માટેની પરીક્ષા માટેના વેઇટેજ ગુણ, એમાંથી તમને 30 ગુણ આપવામાં આવશે. તો સૌથી મોટું વેઇટેજ જે છે તે તમારે ધોરણ 12 અને તેમજ આપણે જે ધોરણ છે આપણે છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે અને માસ્ટર ગ્રેજ્યુએશન કરેલ છે તેનું છે. તો અહીં લખેલ છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ SSC એટલે કે ધોરણ 10+2 પદ્ધતિ પ્રમાણે ધોરણ 12માં પાસ મેળવેલ ટકાવારીના પ્રમાણસર તમને 50 ગુણ માંથી તમને આપવામાં આવશે.
तेवीस रीतना तमने ग्रेज्युएशन करेलू छे तो ग्रेज्युएशन पछी तमने अनुस्नातक डिग्री तमने आपेली छे तो तेमाथी तमने 20 गुण जे छे तेना आपवामां आवशे। आ बधुं मित्रो परसेंटेज मां आवशे, जे तेनी केल्क्युलेशन जे छे તે હું તમને અલગથી સમજાવી દઈશ કે આ કઈ રીતના આવે છે। તો જે ટોટલ ગુણ જે છે તે 100 રહેશે અને તેમાં જે વેઇટેજ જે છે તે 12 માંના પ્લસ આપણે ગ્રેજ્યુએશનના જે છે તે ટોટલ 70 અને ઓએમઆર પદ્ધતિના જે છે તેના 30 ગુણ ગણવાના રહેશે। તો જોઈએ હવે આપણે આગળ ડિસ્ક્રિપ્શનમાં। તો હવે પરીક્ષા પદ્ધતિ કઈ રીતના રહેશે, તો સૌ પ્રથમ જે છે તે તમારે ઓએમઆર પદ્ધતિથી એક્ઝામ આપવાની રહેશે। તેમાં તમારું 100 ગુણનું પેપર આવશે અને તમારે તેમાં 2 કલાકનું પેપર રહેશે અને તેમાં તમારે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત અને ભારતના વર્તમાન બનાવ એટલે કે કરંટ અફેર જે ધોરણ 12 ની કક્ષાનું રહેશે તેમાં તમને 40 ગુણ છે તેનું 40 ગુણનું છે। ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ જે છે તે 10 ગુણનું છે જે ધોરણ 10 ની કક્ષાનું રહેશે। અંગ્રેજી વ્યાકરણ જે છે તે બી 10 ગુણનું રહેશે, તે બી ધોરણ 10 ની કક્ષાનું છે। ત્યાર પછી છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ જે બી ધોરણ 10 ની કક્ષાનું રહેશે અને તેના 20 માર્ક છે। તો આવી રીતના ટોટલ મળીને નીચે છે કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો, તો કોમ્પ્યુટરની પાયાની જાણકારીના પ્રશ્નો જે છે તે 20 માર્કના રહેશે। તેવી રીતના ટોટલ મળીને ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે। તો 100 માર્ક્સનું પેપર છે જેમાં તમને 2 કલાક આપવામાં આવશે અને તેમાં તમારે મિનિમમ જે છે તેમાં આગળની કોમ્પ્યુટર ટેસ્ટ જે છે તેમાં પાસ થવા માટે 40 ગુણ જે છે તે મેળવવા જરૂરી છે। 100 માંથી તમે 40 ગુણ મેળવ્યા છે તો તમે આગામી જે સ્ટેજ જે છે તેમાં જઈ શકશો। તો મિત્રો અહીં તમારો જો આન્સર ખોટો પડશે તો તમારે 0.25 ગુણ નેગેટિવ છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે। તો હવે આપણે આગળ જોઈએ, ત્યાર પછી બીજો તબક્કો જે છે તે કોમ્પ્યુટર કસોટી રહેશે। તો કોમ્પ્યુટર કસોટીમાં ગુણ જે છે તે 50 ગુણનું પેપર રહેશે અને તેમાં બી તમને 50 મિનિટ આપવાની આપશે તમને। તેમાં તમારે 10 માર્કનું ગુજરાતી ટાઈપિંગ, 10 માર્કનું ઇંગ્લિશ ટાઈપિંગ અને કોમ્પ્યુટરના પાયાની જાણકારીના સંબંધના કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટીના પ્રશ્ન જે છે તે તમને 30 માર્કના પૂછવામાં આવશે। તો અહીં તમારું ટોટલ પેપર જે છે તે 50 માર્કનું રહેશે। તો 100 માર્ક્સનું પહેલું આપણે લેખિત અને 50 માર્કનું કોમ્પ્યુટર દેવાનું રહેશે। ત્યાર પછી તમારા 12માના અને ગ્રેજ્યુએશનના આ બધા માર્ક્સ જે છે તે કેલ્ક્યુલેટ કરીને તમારું રિઝલ્ટ બનાવવાનું છે। તો તેના માટે 40 ગુણ જે છે તે મેળવવા જરૂરી છે। અહીં તમારે કોમ્પ્યુટર કસોટી છે તેમાં 50 ગુણમાંથી 20 ગુણ જે છે તે ઓછામાં ઓછા મેળવવા જરૂરી છે। જો 20 ગુણથી તમે ઓછા ગુણ મેળવેલ છે તો ઉમેદવાર નાપાસ ગણવામાં આવશે। તો તમારે ઓછામાં ઓછા 20 અને લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા જે છે તે તમારે 30 ગુણ આપણે 40 ગુણ મેળવવાના રહેશે। અને જે આ એક્ઝામ જે છે તે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007માં રહેશે અને તેમાં ગુજરાતી ટાઈપિંગ તમારે ગુજરાતી ઇન્ડિકમાં લેવામાં આવશે। ત્યાર પછી છે પગાર ધોરણ। તો પગાર ધોરણ મેં કહી દીધું પહેલા 10,000 રહેશે જે 5 વર્ષ માટે ફિક્સ રહેશે અને તમારું જે ગ્રેડ પે જે છે તે ગ્રેડ પે તમારો 1900 રૂપિયા રહેશે। ગ્રેડ પે કેટલો છે તો 1900 રૂપિયા છે। ત્યાર પછી તમને વય મર્યાદા આપે છે, તો બિન અનામતમાં પુરુષો માટે વધુમાં વધુ 33 વર્ષ છે, મહિલા માટે 38 છે। તેવી જ રીતના અનામત કેટેગરીના પુરુષ માટે 38 અને મહિલાઓ માટે 43, માજી સૈનિક માટે બંને માટે સેમ છે 45-45 અને ખોટ ખાપણ વાળા છે તેના બિન અનામતમાં 43 અને અનામતમાં 45 અને મહિલા માટે 45 છે। ત્યાર પછી છે મિત્રો ફી કેટલી ભરવાની, તો ઓએમઆર ની એક્ઝામ આપવાની છે તેના માટે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના જે બી ઉમેદવારો છે તેને 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને બાકીના જે અનામત વર્ગના ઉમેદવારો એટલે કે એસસીબીસી એસસી અને એસટી જે છે તેને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે। તો આ જે છે તે અનામત કેટેગરી વગરના ઉમેદવાર જે છે તેને 250 રૂપિયા ભરવાના રહેશે। તો મિત્રો આ થઈ ગઈ છે સમગ્ર ભરતીની વાત। ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ જે છે આવતીકાલે 1/7/2018 નો સ્ટાર્ટ થઈ જશે અને 31/7/2018 સુધી ફોર્મ ભરાશે અને કઈ વેબસાઇટ, તો ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર ફોર્મ ભરાશે અને તેની ફી જે છે તે તમે ડેબિટ કાર્ડ અથવા તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ભરવાની રહેશે। અને જો હજુ બી તમને ક્યાંય ભરતીમાં કાંઈ ખ્યાલ ન આવે તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો ડેઈલી મેળવવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે। તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।